नमस्कार स्टूडेंट्स, हवे आपणे पाठ एक काव्य जोई गया पछी पाठ बे मां प्रवेश करीए छे। पाठ थोड़ो अघरो छे अने लांबो छे, एटले दरेक विद्यार्थी व्यवस्थित ध्यान आपशो तो तमने ख्याल आवशे, अने पाठ पण एटलो सरस छे के तमने ख्याल आवी जशे। तो सरस्वती चंद्र भाग एक थी चार एमांथी लेवामां आवेलो नानकडो अंश ते કુસુમનું કઠણતમ, તે આપણે એ પાઠની ચર્ચા કરવા જઈ રહ્યા છે। પરંતુ એ પહેલા આપણે સાથે સાથે લેખક કોણ છે, એનું જીવન શું છે, એના લખાણમાં શેનો મહત્વનો ભાગ ભજવ્યો છે, કયા વાતાવરણ એટમોસ્ફિયર કેવા પ્રકારનું હતું તે સમયે, તેની વાત પણ જાણવી જરૂરી છે। તો ગોવર્ધન રામ ત્રિપાઠી એમનું આખું નામ છે ગોવર્ધન રામ માધવરાવ ત્રિપાઠી। સ્વભાવે સરળ હતા, સાદું જીવન અને ઉચ્ચ વિચારમાં માનતા હતા। વિદ્યા દેવીની પૂર્ણ સેવામાં જ પોતાની જાતને ઘસી નાખી એમણે, અને સંપૂર્ણ સાક્ષર જીવનનો સ્વીકાર કરનાર, અને એ ગોવર્ધન રામ ત્રિપાઠીનો જન્મ નડિયાદમાં 1855 ના રોજ થયો હતો। તો મુંબઈની એથિન્સ્ટન સ્કૂલમાં મેટ્રિક પાસ થયા, અને ત્યારે તો અંગ્રેજોનો સમય, અને એથિન્સ્ટન સ્કૂલ એટલે જબરજસ્ત સ્કૂલ, અને ત્યારબાદ સેમ સ્કૂલ, એ સ્કૂલ બાદ ધીરે ધીરે જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ એ કોલેજમાં પ્રવેશ કર્યો, અને બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી એથિન્સ્ટન કોલેજમાંથી એમણે લીધી। ત્યારબાદ બન્યું એવું કે બીએ થયા એટલે કંઈક કામ ધંધો કરે તો વધારે સારું એવું લાગ્યું એમને। ત્યારે એમની રુચિ ઇન્ટરેસ્ટ હતો જ એમને ભણવામાં, તો 1879 એટલે કે 1879માં એ ભાવનગર રાજ્ય તે સમયે હતું, અને ભાવનગર રાજ્યના જે દિવાન હતા શામળદાસ, તેમના પર્સનલ સેક્રેટરી તરીકે એમણે કામ કર્યું, પર્સનલ સેક્રેટરી કે સેક્રેટરી તરીકે એમણે સેવા આપી। ત્યારબાદ એમને લાગ્યું કે મારે વધારે અભ્યાસ કરવો જોઈએ, અને વકીલાત શીખવા માટે, લોયર હતા, અને વકીલાત શીખવા માટે એઓ મુંબઈ ફરી પાછા ગયા, અને ત્યાં ખૂબ અભ્યાસ કર્યો। સત્ય શોધક, ટ્રુથ શું છે, તે સત્ય શોધક એક યુનિયન હતું, એ યુનિયનમાં સામેલ થયા, અને એમની જાણવાની જે જિજ્ઞાસા હતી, જે જે ઇન્ટરેસ્ટ હતો, તે બધો જ ઇન્ટરેસ્ટ એ લોકો સાથે મળીને એમણે પૂરો કર્યો, અને જબરજસ્ત લેખક બન્યા। ત્યારબાદ વકીલાતનું કામકાજ છોડી દીધું, અને એમણે નર્મદની જેમ એમણે પણ લોકોની, સમાજની સેવા કરવા માટે એમણે લેખન કાર્યની શરૂઆત કરી, અને લેખન કાર્યની શરૂઆત કરી ત્યારે સ્નેહ મુદ્રા, દયારામનો અક્ષર દેહ, સાક્ષર જીવન, લીલાવતીની જીવનકલા, અને સરસ્વતી ચંદ્ર ભાગ એક થી ચાર એમણે જબરજસ્ત નવલકથાઓ તૈયાર કરી, અને એ સરસ્વતી ચંદ્ર ભાગ એક થી ચાર એ ખૂબ મોટા પાયે લખાયેલી ચિરંજીવી નવલકથા છે, અને ચિરંજીવી નવલકથા તેને કહેવાય કે સાહિત્યમાં, લિટરેચરમાં અમર થઈ ગઈ, ખૂબ મોટી લવ સ્ટોરી છે સરસ્વતી ચંદ્ર। એ ભાગ એક થી ચાર અલગ અલગ ડિવાઈડ કરીને એમણે લખ્યું છે। પહેલા ભાગમાં અલગ વસ્તુ છે, બીજા ભાગમાં થોડી ડિફરન્ટ વસ્તુ છે, અને આમ કરીને ત્રણ અને ચાર ભાગમાં જબરજસ્ત એમણે સાહિત્યમાં ખેડાણ કર્યું, એટલે એ સરસ્વતી ચંદ્ર અમર કથા કહેવાય, અને એમણે સરસ મજાની વાત એમણે રજૂઆત કરી છે। એમણે સાહિત્યમાં અનંત સર્જનનું નિર્માણ કર્યું, અને ત્યારબાદ એ જબરજસ્ત ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ નવલકથાકાર તરીકે આપણી સામે આવે છે। પોતાની નવલકથામાં 150 કેરેક્ટર્સ, 150 પાત્રોનો સમાવેશ એમણે કર્યો છે,
150 કેરેક્ટર્સ નો એમણે એમાં ઇન્વોલ્વ કર્યા છે એમણે, અને કહી શકાય પોતાની વૈવિધ્યસભર ભાવનાત્મક ભાષાનો જબરજસ્ત ગદ્ય શૈલીનો એમણે એમાં નિરૂપણ એમણે નિરૂપણ કર્યું છે, અને સાક્ષર જીવનનો એમણે અનુભવ એમાં રજૂ કર્યો છે। ત્યારબાદ જે પ્રસ્તુત પાઠ સરસ્વતી ચંદ્ર ભાગ ચોથામાંથી લેવામાં ફોર્થ એ પાઠમાંથી લેવામાં આવેલો નાનકડો નવલકથા ખંડ જેને કહી શકાય તે કુસુમનું કઠણ તપ આપણે જોવા જઈ રહ્યા છે। તો કુસુમ કોણ હતી, એણે કઠણ તપ એ કોના માટે કહેવાયું છે તે આપણે હવે એ પાઠની પ્રસ્તુતિ તેમાં આપણે શરૂઆતમાં જોઈશું। થેન્ક યુ।